ખૂબ જ અગત્યનો પોઈન્ટ એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણને આવતીકાલની પરીક્ષામાં ખાસ પૂછાતું જોવા મળશે. ત્રણ પ્રકારની ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આપણે વધારે સારી રીતના પાછળથી ભણીશું, અત્યારે પરીક્ષા છે એટલે આપણે ફટાફટ જઈએ છીએ. રાહુલ ઇઝ એઝ ટોલ એઝ હિતેન, એટલે રાહુલ હિતેન જેટલો જ લાંબો છે, જેટલો જ બતાવવા માટે એઝ એઝ આવશે. એટલે જો કમ્પેરેટિવ ડિગ્રીની જો પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ એઝ, અને નકાર વાક્ય હોય તો સો એઝ. જો નકાર વાક્ય હોય તો શું આવવાનું છે, સો અને એઝ. એટલે જો નકાર હોય રાહુલ ઇઝ નોટ, તો અહીંયા એઝની જગ્યાએ સો આવશે, સો ટોલ એઝ. એટલે જો હકાર હોય તો એઝ એઝ, અને નકાર હોય તો સો એઝ. જોઈએ હિતેન ઇઝ નોટ ટોલર ધેન રાહુલ, અને પોઝિટિવનું શેમાં ફેરાયું, કમ્પેરેટિવમાં ફેરાય, એટલે પાછળનું આગળ આવી જાય. હિતેન ઇઝ, પછી આ પોઝિટિવ હોય તો નેગેટિવ કરે નોટ, અને ટોલર એટલે કે ઈઆર લગાવવાનો, અને પછી ધેન, એટલે ઈઆર અને ધેન જ્યાં લાગે, જો નોટ ઈઆર અને ધેન આ જ્યાં લાગે એને શું કહેવાય, કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે કહ્યું કહેવાય. એટલે પોઝિટિવનું કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો આપણે આ રીતના કહી શકીએ. જો બીજું જોઈએ આપણે, એ પોઝિટિવ ડિગ્રી છે, કહીએ મુંબઈ ઇઝ એઝ લાર્જ એઝ કલકત્તા. આ એઝ એઝ કેમ આવ્યું, કેમ કે મુંબઈમાં એ નેગેટિવ નથી આ, અને આ કઈ ડિગ્રી છે, પોઝિટિવ. અને આપણે કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો જો કલકત્તા આગળનું પાછળ છે તેના આગળ આવી ગયો, ઇઝનું ઇઝ, અને આ હકાર છે એટલે આ નકાર બની જાય, લાર્જર છે એમાં ઈઆર લાગી જાય, અને પછી ધ્યાન લગાવવાનું, એટલે નોટ ઈઆર ધ્યાન આવી જાય, એટલે કમ્પેરેટિવ બની જાય. જો કદાચ આપણને પોઝિટિવ જ કમ્પેરેટિવ આપે, એ પોઝિટિવ ડિગ્રી છે એ જ આપણને નકારમાં આપે, જોઈએ સિમલા ઇઝ કોલ્ડર ધેન મલાળી, કેમ તો આનું આપણે ફેરવવું હોય તો મનાલી ઇઝ, આ પોઝિટિવ છે એનું નેગેટિવ બનવાનું, તેનું નોટ, આ કમ્પેરેટિવ છે એનું પોઝિટિવમાં આપણે ફેરવીએ છીએ. પાછળનું આગળ મનાલી ઇઝ હકાર છે એનું નકાર, અને જ્યારે પણ નકાર આવે તો સો મૂકવાનો, આ સો અથવા એઝ લખેલું છે આપણે સો જ મૂકવાનું. સો કોલ્ડ, કોલ્ડરનું ખાલી કોલ્ડ થઈ જાય, એઝ ધેન નીકળી જાય, અને એઝ સિમલા. આ શું કઈ ડિગ્રી થઈ ગયા, તો પોઝિટિવ અને કમ્પેરેટિવ. ત્યાર પછી આપણે જોઈએ, જો ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર, જ્યારે સુપરલેટિવ ડિગ્રી આવશે ત્યારે ઢ આગળ લાગશે, અને ઈએસટી. ગ્રેટનું શું થઈ ગયું, ગ્રેટેસ્ટ થઈ ગયું, ગ્રેટનું ગ્રેટેસ્ટ થઈ ગયું. ત્યાં જો ગાંધીજી વોઝ, હવે આ જે છે સુપરલેટિવ છે એનું કમ્પેરેટિવમાં ફેરવે છે, ગાંધીજી વોઝ, આ જે વોઝ છે વોઝ, અને ગ્રેટનું ગ્રેટર આવી ગયું, ઈઆર લાગી ગયું, અને ધેન એની અધર ઇન્ડિયન, એટલે અહીંયા આપણને કોઈ આપ્યું નથી, એટલે એની અંદર ઇન્ડિયન લીડર આપણે લખી શકીએ બીજા બધા કરતા. અને જ્યારે એનું આપણે પોઝિટિવ ફેરવું હોય તો નો અધર ઇન્ડિયન લીડર વોઝ, પછી એઝ ગ્રેટ એઝ ગાંધીજી. એઝ એઝ કેમ આવ્યું, જો એઝ એઝ આવે એટલે સમજી લો પોઝિટિવ, સો એઝ આવે તો પોઝિટિવમાં નકાર વાક્ય હશે, અને ઈઆર અને ધેન લાગે તો કમ્પેરેટિવ, અને ઢ ઈએસટી લાગે તો આપણે સમજવાનું કે સુપરલેટિવ ડિગ્રી છે. એટલે સુપરલેટિવ ડિગ્રીમાં આવશે અહીંયા ઢ અને ઈએસટી, આ જે એઝ એઝ આવે એટલે સમજી લેવાનું કે પોઝિટિવ, અને આ ઈઆર લાગે એટલે આપણે સમજવાનું કે ઈઆર છે એનો મતલબ છે કે ઈઆર લાગ્યું જોઈએ, એટલે કમ્પેરેટિવ. બ્રેવ બ્રેવર બ્રેવેસ્ટ, લાર્જ લાર્જર લાર્જેસ્ટ, વાઇઝ વાઇસર વાઇઝેસ્ટ, સેફ સેફર સેફેસ્ટ, નાઇસ નાઇસર નાઇસેસ્ટ, છે ને. તો એ જ રીતના અહીંયા આપણે બીજું આપેલું છે, ઇઝીનું ઇઝીયર ને ઇઝીએસ્ટ, હેપી હેપીયર હેપીએસ્ટ. આ જ્યારે વાય આવે ત્યારની વાત છે, હેવી હેવીયર હેવીએસ્ટ, એટલે વાયનો આઈ કરીને ઈયર લગાવવાનું છે. જોઈએ અગલી અગલીયર અગલીએસ્ટ, બીઝી બીઝીયર બીઝીએસ્ટ, વેલ્થી વેલ્થીયર ને વેલ્થીએસ્ટ, પ્રીટી પ્રીટીયર ને પ્રીટીએસ્ટ. ત્યાર પછી જોઈએ, જ્યાં ટી પાછળ આવ્યો ત્યારે આગળ શું છે, સ્વર, આગળ સ્વર એટલે એફ એ ટી, સ્વર છે આગળ, ટ ટી ને બે વાર લખવાનો, ફેટર ને ફેટેસ્ટ, થીન થીનર અને થીનેસ્ટ. ત્યારે જ્યારે પણ એની આગળ શું હોય છે, પાછળનો અક્ષર બેવડાઈને લખવો પડે, જ્યારે આગળની આગળ શું હોય, જ્યારે એ ઈ આઈ ઓ યુ હોય ત્યારે, એટલે કે સ્વર હોય ત્યારે. જો થીન એની આગળ સ્વર આઈ, રેડ એટલે ડીની આગળ ઈ, હોટ તેની આગળ ઓ, સેડ તેની આગળ એ, ને બિગ તેની આગળ આઈ, એટલે બધામાં છેલ્લો અક્ષર બેવડાય એટલે બે વાર લખવાનો, ફેટર થીનર રીડર જોઈએ છે ને બધામાં જ, અને સેડર ને બિગર, એટલે આ રીતના આપણે લખવાનું છે. અને જ્યારે મોટા અક્ષર આવ્યા યુઝફુલ, તો આમાં મોર આવશે ને આમાં મોસ્ટ આવશે. યુઝફુલ એટલે યુઝફુલ, બે અક્ષર દેખાય, મોર યુઝફુલ મોસ્ટ યુઝ. બ્યુટીફુલ એટલે બ્યુટીફુલ, બે અક્ષર, મોર બ્યુટીફુલ મોસ્ટ બ્યુટીફુલ. કેરફુલ, મોર કેરફુલ મોસ્ટ કેરફુલ. ઇન્ટેલિજન્ટ, મોર ઇન્ટેલિજન્ટ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ડિફિકલ્ટ, મોર ડિફિકલ્ટ અને મોસ્ટ ડિફિકલ્ટ. ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ. ત્યાર પછી આ જુઓ, એકદમ સરળ છે, બોલ્ડ બોલ્ડર બોલ્ડેસ્ટ, કોલ્ડ કોલ્ડર કોલ્ડેસ્ટ. આ તો આપણે જે આપણે લાગે ઈઆર લાગે અને ઈએસટી લાગે, આ ખાસ ધ્યાન રાખવાનું જે આપણે ફેરવીએ ત્યારે.
એટલે આ પ્રમાણે આપણે ડિગ્રી નું કમ્પેરેટિવ પોઝિટિવ નું કમ્પેરેટિવ માં અને કમ્પેરેટિવ નું સુપરલેટિવ માં ડિગ્રી ને આપણે ફેરવી શકીએ. આભાર.